ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા, ખંડ પરિચય આફ્રિકા અને એશિયા પાઠ એ. પાઠ એમાં વિદ્યાર્થી મિત્રો જુઓ પેજ નંબર 112 ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો, આફ્રિકા ખંડના પ્રાણીઓ છે ઊંટ, જેને રણનું જહાજ કહેવામાં આવે છે. બીજું પ્રાણી અહીં આપેલું છે તમને, હિપ્પોપોટેમસ, સિંહ અને સાબર. ફરીથી આફ્રિકા ખંડના પ્રાણીઓ કયા કયા છે આવો પ્રશ્ન પણ પૂછાય. મુખ્ય પ્રાણીઓ તો ઊંટ, હિપ્પોપોટેમસ, સિંહ અને સાબર. હવે જુઓ સામેનું પેજ. ચાલો જાણીએ, એમાં પણ એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આફ્રિકા ખંડના વિષુવવૃત્તીય પ્રદેશના ભાગોમાં તસ્સે તસ્સે માખીનો ઉપદ્રવ છે, જે કરડતા હાથીપગાનો રોગ થાય છે. કયો રોગ? હાથીપગાનો, એટલે કે પગમાં નીચે પગની પાટલી હોય ને એમાં સોજો આવી જાય છે. હજુ પણ ક્યાંક આ રોગ જોવા મળે છે, એ જડમૂળથી નાબૂદ થયો નથી અને છેવટે તે મૃત્યુ પામે છે. અલબત્ત વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આ માખીનો નાશ કરવા પ્રયત્ન થયા છે, પણ એ સંપૂર્ણપણે બધું દૂર થયું નથી. બરાબર, આપણે એ પણ જોયું વિદ્યાર્થી મિત્રો કે વિષુવવૃત્તીય ત્યાં ગીચ જંગલો આવેલા છે અને ત્યાંની આબોહવા પણ કેવી છે, ગરમ અને રોગિષ્ઠ છે. ફરીથી આપણે ચાલો જાણીએ વાંચીએ કે આફ્રિકા ખંડના વિષુવવૃત્તીય પ્રદેશના ભાગોમાં કઈ માખીનો ઉદ્ભવ છે? તો તસ્સે તસ્સે માખીનો ઉદ્ભવ છે. તસ્સે તસ્સે માખી કરડતા કયો રોગ થાય છે? તસ્સે તસ્સે માખી કરડતા હાથીપગાનો રોગ થાય છે. હાથીપગાનો રોગ થવાથી કઈ અસર થાય છે? તો હાથીપગાનો રોગ થવાથી છેવટે વ્યક્તિ મૃત્યુ પામે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી માખી નાશ કરવાના પ્રયત્નો થયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક આપણે જોઈશું, કૃષિ. આપણે આફ્રિકા ખંડની જ વાત કરીએ છીએ કે આફ્રિકા ખંડમાં કૃષિ, ખેતી, ખનિજ સંપત્તિ અને લોકો. તો આફ્રિકા ખંડમાં કેટલા ટકા લોકો ખેતી કરે છે? આફ્રિકા ખંડમાં 70% લોકો ખેતી કરે છે. સામાન્ય પાકની સાથે કયા કયા પાકોની ખેતી કરવામાં આવે છે? તો આફ્રિકા ખંડમાં ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. કયા કયા પાકો લેવાય છે આફ્રિકા ખંડમાં? ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. પૂર્વ આફ્રિકામાં માલાગાસી, માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે. તો પૂર્વ આફ્રિકાના માલાગાસી અને ઝાંઝીબાર ટાપુઓમાં કયા કયા પાકો થાય છે? લવિંગ, કોફી, ડાંગર. હવે આપણે જોઈએ કે કયા ટાપુને લવિંગનો ટાપુ પણ કહેવામાં આવે છે. તો ઝાંઝીબારના લવિંગનો ટાપુ પણ કહેવામાં આવે છે. મને ઓળખો એવું બી પૂછાય ને કે હું લવિંગનો ટાપુ છું, તો શું લખાય? ઝાંઝીબાર. બરાબર છે. હવે આપણે જોઈએ આફ્રિકા ખંડની ખનિજોની વાત કરીએ, તો આફ્રિકા ખંડમાંથી સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો દક્ષિણ આફ્રિકામાં કયા સ્થળોએથી મળી આવે છે? તો જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી. તથા ખનિજ તેલ ક્યાંથી મળે છે? તો ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. હવે આપણે લાસ્ટ જોઈએ આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદીના કિનારે કયા લોકો વસવાટ કરે છે? તો પિગમી લોકો. ફરીથી, આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદીના કિનારે કયા લોકો વસવાટ કરે છે? પિગમી લોકો. કલહરીના રણમાં કયા લોકો વસવાટ કરે છે? હું પ્રશ્ન બોલું એમ અલગ અલગ પ્રશ્ન તમારે કરવાના છે. બરાબર છે. કલહરીના રણમાં બુસમેન લોકો વસે છે. અને સુદાનમાં કયા લોકો? તો સુદાનમાં સુદાનીઝ લોકો, છેલ્લો શબ્દ જુઓ, સુદાનીઝ લોકો સુદાનમાં વસવાટ કરે છે. કેન્યામાં કયા લોકો? કેન્યામાં બાન્ટુ લોકો. અને ઇજિપ્તમાં કઈ જાતિના લોકો? તો ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસે છે. કેટલા બધા પ્રશ્ન થયા. દાખલા તરીકે, આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદીના કિનારે પિગમી લોકો, એક પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કલહરીના રણમાં બુસમેન લોકો. ત્રીજો પ્રશ્ન છે સુદાનમાં સુદાનીઝ
લોકો. ચોથો પ્રશ્ન છે કેન્યામાં બાન્ટુ લોકો, અને પાંચમું છે ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસે છે. તો આમાંથી તમને જોડકા જોડો એવો પ્રશ્ન પણ પૂછી શકાય, એટલે સારી રીતે તૈયારી કરવાની. ચાલો હવે મારી સાથે વાંચો કૃષિ અને ખનિજ સંપત્તિ અને લોકો. આફ્રિકા ખંડમાં 70% ખેતી થાય છે. સામાન્ય પાકની સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. પૂર્વ આફ્રિકામાં માલાગાસી, માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે. ઝાંઝીબારને લવિંગનો ટાપુ પણ કહેવાય છે. આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. આફ્રિકાના જંગલોમાં ચેર અને કોંગો નદી કિનારે પિગમી લોકો, કલહરીના રણમાં બુશમેન લોકો, સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસે છે. હવે આપણે જોઈએ દેશ પરિચય. હવે આપણે આફ્રિકા ખંડની વાત પતી ગઈ છે, પણ અત્યારે આપણે ઇજિપ્ત વિશે જોઈએ. ઇજિપ્ત દેશનો પરિચય આપણે મેળવીશું. ઇજિપ્ત બરાબર આરબ પ્રજાસત્તાક. વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. નાઇલ નદી, આપણે નાઇલ નદીની કે એ વિશ્વની સૌથી લાંબી નદી છે એની ચર્ચા આપણે અત્યારે કરી. તો નાઇલ નદીના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિ એ મિસરની સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. તો નાઇલ નદીના કિનારે ઇજિપ્ત મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશ ઇજિપ્ત દેશ પિરામિડ અને સ્ફિંક્સ માટે જગવિખ્યાત છે. કર્કવૃત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. એ ઉપરાંત ઇજિપ્તમાં કયા પાકોનું ઉત્પાદન વધુ થાય છે? તો ઇજિપ્તમાં ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. કયું? ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. કેરો દેશનું પાટનગર, ઇજિપ્ત દેશનું પાટનગર કયું છે? તો કેરો એ દેશનું પાટનગર પણ છે અને એક શહેર પણ, ઉદ્યોગો માટેનું શહેર છે. ઇજિપ્તનું પાટનગર કેરો છે અને એ ઉદ્યોગોનું શહેર પણ છે. કઈ નહેરે એશિયા અને યુરોપને ખૂબ નજીક લાવી દીધા છે? તો સુએઝ નહેરે એશિયા ખંડ અને યુરોપ ખંડને ખૂબ જ નજીક લાવી દીધા છે. કઈ નહેર? સુએઝ નહેર. ચાલો વાંચો. ઇજિપ્ત આરબ પ્રજાસત્તાક. વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. નાઇલ નદીના કિનારે ઇજિપ્ત મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશ પિરામિડ અને સ્ફિંક્સ માટે જગવિખ્યાત છે. કર્કવૃત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. કેરો દેશનું પાટનગર તથા ઔદ્યોગિક શહેર છે. સુએઝ નહેરે એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતી મેળવીશું દક્ષિણ આફ્રિકા. આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. આપણે ઉષ્ણ કટિબંધ ઉત્તર ગોળાર્ધની વાત કરી, હવે આપણે દક્ષિણ ગોળાર્ધની વાત કરીશું. તો આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. મુખ્યત્વે આ દેશ કેવો છે? તો ખેતી પ્રધાન છે. દક્ષિણ આફ્રિકામાં ખેતીનું પ્રમાણ વધુ છે, પરંતુ 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવતા અર્થતંત્રમાં શું થયું? પરિવર્તન આવ્યું છે કે 1867માં દક્ષિણ આફ્રિકામાં વાલ નદી છે, વાલ નદીના વિસ્તારમાંથી શું મળી આવ્યું? તો હીરા અને સોનાની ખાણો મળી આવી અને ત્યાં પરિવર્તન આવ્યું. ત્યાંના અર્થતંત્રમાં ખૂબ ઝડપથી પરિવર્તન આવ્યું. સમગ્ર વિશ્વમાં તે એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવ્યો. તો દક્ષિણ આફ્રિકા સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો, કારણ કે ત્યાંથી હીરા અને સોનાની ખાણો મળી આવી છે. પ્રિટોરિયા
તેની રાજધાની, દક્ષિણ આફ્રિકાની રાજધાની કઈ છે? પ્રિટોરિયા. કઈ છે? પ્રિટોરિયા. પરંતુ ધારાગૃહો ક્યાં બેસે છે? કેપટાઉન શહેરમાં બેસે છે. એ ઉપરાંત કેપટાઉન ઉપરાંત પણ દક્ષિણ આફ્રિકામાં કયા કયા શહેરો આવેલા છે? તો કેપટાઉન ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં ડર્બન, જોહાનિસબર્ગ વગેરે મુખ્ય શહેરો છે. બરાબર છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ આફ્રિકા એ પેરેગ્રાફ ફરીથી મારી સાથે તમે વાંચો. દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટાભાગે દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ કટિબંધ આવેલો દેશ છે. મુખ્યત્વે આ દેશ ખેતી પ્રધાન હતો, પરંતુ 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવતા અર્થતંત્રમાં ઝડપી પરિવર્તનો થયા. સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો. પ્રિટોરિયા તેની રાજધાની છે, પરંતુ ધારાગૃહો કેપટાઉનમાં બેસે છે. તે ઉપરાંત ડર્બન, જોહાનિસબર્ગ વગેરે મુખ્ય શહેરો છે. પ્રવાસન મેળામાં આપણા એશિયા ખંડની માહિતી આપતું પ્રદર્શન પણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નીચે જુઓ એશિયાની અજાયબીઓ. હવે આફ્રિકા ખંડની વાત પૂરી થઈ, હવે આપણે એશિયા ખંડની માહિતી મેળવવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એશિયા ખંડની માહિતી માટે આપણે અલગ વિડીયો બનાવીશું. બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું પાર્ટ એ પૂરું કરું છું.